મૃતક ઈસમના ડાબા હાથ પર હિન્દી ભાષામાં સોનારામ લખેલું હતું અને તેને વાદળી કલરનું શર્ટ પહેર્યું હતું અને સિલેટિયા રંગનું પેન્ટ હતું અમીરગઢ પોલીસ દ્વારા લાશને પાલનપુર પીએમ માટે મૂકી મૃતક ઈસમના પરિવારને શોધખોળ કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી તપાસ ચાલુ કરી હતી તેમજ અમીરગઢ પીએસઆઈ ઝાલા દ્વારા એક ટીમ બનાવી રાજસ્થાન તરફ પણ મૃતકના પરિવારજનોની શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાર ન મળતા અમીરગઢ પોલીસે અંતે પાલનપુર નગરપાલિકાના સહયોગથી વિધિસર મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા પરંતુ અમીરગઢ પોલીસે મૃતકના પરિવારની શોધખોળ ચાલુ રાખી હતી જેથી લગભગ ત્રેવીસ દિવસની પોલીસની મહામહેનતથી મૃતક સોનારામના પરિવારજનોની ભાર મળી હતી મૃતક અમીરગઢ તાલુકાના ચિકનવાસ ગામના બેચરભાઈ આદિવાસીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું અને ત્રેવીસ દિવસ અગાઉ મૃતક સોનારામ બેચરભાઈ આદિવાસીના ઘરેથી હું દસ દિવસે આવીશ એવું કહીને ભાગી પડ્યો હતો ત્યારે બીજી બાજુ અમીરગઢ પોલીસ અત્યારે તો સોનારામનો અકસ્માતે મૃત્યુનો ગુનો નથી સાચી હકીકત માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અમીરગઢ